નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સમાં સ્વાગત છે સામાજિક આપણે પાઠ પંદરનો અભ્યાસ કરી રહ્યા છીએ જળ પરિવાહ તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે છે એ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓની જે પ્રણાલી છે એના વિશે માહિતી મેળવી હતી તો આજનો આપણો ટૉપિક છે સરોવરો તો કે સરોવરો છે એ માનવ જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે સરોવરોની રચના કઈ રીતે થયેલી છે કયા પ્રકારના સરોવરો આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે તો ચાલો સરોવરો વિશે જાણીએ તો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણને એ થાય સરોવર એટલે શું તો સરોવર એને કહી શકાય કે જે સપાટીના કોઈ ગર્તમાં પાણી ભરાય અને તે વિસ્તાર બધી બાજુએથી જમીન પ્રદેશથી ઘેરાયેલો હોય તેને સરોવર કહેવાય એક સપાટીની ઊંડાણની અંદર પાણી ભરાય અને જે પાણી ભરાયેલો છે એનો આજુબાજુનો વિસ્તાર છે એ જમીનથી ઘેરાયેલો હોય તો એને સરોવરો કહી શકાય ભારતની અંદર અનેક નાના મોટા સરોવરો આવેલા છે મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે મીઠા પાણીના સરોવરો છે ક્યાં આવેલા છે તો કે હિમાલયનો જે પહાડી વિસ્તાર આવેલો છે ત્યાં મીઠા પાણીના સરોવરો જોવા મળે છે તો શા માટે હિમાલયના ક્ષેત્રોની અંદર મીઠા પાણીના સરોવરો જોવા મળે છે કારણ કે આ સરોવરોની રચના છે હિમનદીથી થયેલી છે બીજું એ કે એ સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવર રચાયા હતા હિમનદીનો બરફ પીગળી જતા સુંદર સરોવરો બની શક્યા છે હિમનદી એટલે જે બરફની નદીઓ આવેલી છે તે બરફની નદીઓ પીગળતાની સાથે જ સુંદર સરોવરો આવેલા છે હિમાલયના ક્ષેત્રોમાં તો ક્યાં ક્યાં છે એ સરોવરની રચ તો કે કાશ્મીરનું જે વુલર સરોવર છે એ ભૂગર્ભ ક્રિયાઓ દ્વારા રચાયેલું છે ભૂગર્ભની અંદર એવી ક્રિયાઓ બનેલી હતી જેના લીધે વુલર સરોવરની રચના થયેલી છે જ્યારે આ સિવાય દલ ભીમતાલ નૈનીતાલ લોકતાલ અને બડા વગેરે મીઠા પાણીના સરોવરો હિમાલય ક્ષેત્રમાં જોવા મળે છે એટલે હિમાલયની આજુબાજુની અંદર જે સરોવરો આવેલા છે જે હિમનદીઓના કારણે રચાયેલા છે તે મીઠા પાણીના સરોવરો છે મોટા ભાગના સરોવરમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે ચોમાસું વયા ગયા પછી વર્ષા ઋતુ પૂર્ણ થઈ ગયા પછી પાણી ભરાયેલું રહે છે શુષ્ક ક્ષેત્રોમાં અંતસ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના હિમ નદીથી થયેલી જે સૂકા ક્ષેત્રો આવેલા છે અંતસ્થળ અંતસ્થ નદી એટલે શું તો કે જે નદી સમુદ્રને ન મળતી હોય એ નદીને અંતસ્થ અથવા તો કુવારિકા કહી શકાય તો આવી નદીઓને કારને સરોવરની રચના થયેલી છે હિમાલયના ક્ષેત્રોની અંદર જે સરોવરો આવેલા છે એ સરોવરની રચના હિમનદીઓએ કરેલી છે તો કેટલાક સરોવરો પવન નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે કેટલાક સરોવરની રચના પવનના આવવાને કારણે બીજું નદીઓના કારણે રચાય છે કૃત્રિમ રીતે પણ માનવ દ્વારા પણ એ સરોવરની રચના થયેલી છે વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાયા છે નદીનું પ્રવાહની અંદર જે વિસર્પણ જોવા મળે છે આ કારણે કે નદીઓની અંદર જે વિસર્પી નદીઓ છે એમાં પૂર આવે છે પૂરના પ્રકોપને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે વિસર્પી નદીઓના કારણે ક્યાં સરોવરની રચના થયેલી છે તો ઘોડાની નાળ જેવા સરોવરોની સમુદ્રની ભરતીના કારણે લગુન સરોવર રચાયેલા છે સમુદ્રની અંદર ભરતી આવવાને કારણે લગુન સરોવરની રચના થયેલી છે સિલકા કોલેરુ અને પુલિકટ આ પ્રકારના સરોવરનું ઉત્તમ ઉદાહરણ છે જે લગુન સરોવર તરીકે ઓળખાય છે કયા સરોવરો સિલ્કા કોલેરુ અને પુલિકટ ઉદાહરણ યાદ રાખવાના છે રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે રાજસ્થાનની અંદર જે સાંભર સરોવર આવેલું છે એ ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકાવવામાં આવે છે ખારા પાણીમાંથી લોકો શું કરે છે એમાંથી મીઠું પકાવે છે મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે જે આગળ આગળ વાત કરી જે હિમનદીઓ દ્વારા નિર્માણ પામ્યા છે હિમનદીઓએ જે સરોવરની રચના કરેલી છે એ મીઠા પાણીના સરોવરો છે તે ઉત્તર ભારતની અંદર હિમાલય ક્ષેત્રોમાં આવેલા છે જે તે સમયે હિમનદીમાં ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા છે હિમનદીનો બરફ પીગળી જતા સુંદર સરોવરો બન્યા છે હિમાલયની અંદર જે હિમનદીઓ આવેલી છે એ તાપમાન ગરમીના કારણે શું થાય છે તો કે એનો બરફ પીગળે છે એ બરફ પીગળવાને કારણે સુંદર સરોવર રચાયા છે કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે કાશ્મીરની અંદર જે વુલર સરોવર છે એની રચના ભૂગર્ભીય ક્રિયા દ્વારા રચાય થયેલી છે આ સિવાય દલ ભીમતાલ નૈનિતાલ લોકતાન અને બડાપાની વગેરે સરોવર આ ક્ષેત્રમાં જોવા મળે છે બીજા સરોવર પણ આવેલા છે દલ ભીમતાલ નૈનીતાલ આ હિમાલયના ક્ષેત્રમાં આવેલા સરોવરો છે તો વિદ્યાર્થી મિત્રો હવે સરોવરની ઉપયોગીતા કે સરોવર છે એ માનવીને કઈ રીતે ઉપયોગ થાય છે તો કે આપણને બધાને ખ્યાલ છે કે સરોવર છે એ માનવીને ખૂબ જ અનેક રીતે ઉપયોગી થાય છે કારણ શું તો કે માનવીને પીવા માટેનું પાણી પૂરું પાડે છે બીજું છે તો કે એ પાણીનો સંગ્રહ કરી શકવાથી સિંચાઈ માટે એનો ઉપયોગ લઈ શકાય છે દુષ્કાળ સમયે આ પાણીનો ઉપયોગ થઈ શકે છે ચાલો હવે વિગતવારે એની માહિતી મેળવી સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે અનેક રીતે એનો ઉપયોગ થઈ શકે છે કેટલીક નદીઓમાં સરોવરમાંથી પણ સોરી કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે નદીઓનો ઉદ્ભવ શેમાંથી થાય છે તો કે સરોવરમાંથી જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે જ્યાં ક્ષેત્રની અંદર વરસાદનું પ્રમાણ બહુ વધારે છે એવા ક્ષેત્રોમાં સરોવરની અંદર પાણીનો સંગ્રહ વધારે કરી શકાય છે કારણ કે વરસાદનું પ્રમાણ ત્યાં કેવું છે ખૂબ જ છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે જે પાણીનો સંગ્રહ કરેલો છે એ પાણીનો ઉપયોગ છે એ સિંચાઈની અંદર એ કરી શકાય અને બીજી અન્ય રીતે પણ પીવા માટે કરી શકાય બીજી ઘણી એવા ઉપયોગો છે કે એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ જળ વિદ્યુત માટે પણ એનો ઉપયોગ થઈ શકે સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે જ્યારે દુષ્કાળ પડે વરસાદ ન આવે એવી સ્થિતિ સર્જાય ત્યારે છે એ સરોવરમાં જે પાણીનો સંગ્રહ થયેલો છે પાણીનો પીવા માટે પણ ઉપયોગ કરી શકાય છે કેવા સંજોગમાં દુષ્કાળ સમયે માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળવિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે કે માનવી દ્વારા જે કૃત્રિમ સરોવરો આવેલા છે જે માનવે બનાવેલા છે બંધો બાંધેલા છે નદીઓના અને જે પાણીનો સંગ્રહ થયેલો છે આવા સરોવરમાંથી જળવિદ્યુત પણ ઉત્પન્ન થઈ શકે છે ઘણા સરોવર તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે ઘણા સરોવર જે કુદરતની સુંદરતા તો અદ્ભુત છે પણ એમાં વધારો સરોવરો કરે છે પરિણામે આવા સરોવરો સહેલા સોરી સહેલગા તરીકે વિકસિત થયા છે પ્રવાસીઓ માટે કે પ્રવાસનના સ્થળ માટે આ સરોવરો વિકસિત છે જેમ કે આપણે નર્મદા સરોવર છે જે પ્રવાસીઓ માટે ખૂબ વિકસિત છે સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની શકે છે મત્સ્ય જે માછલીને લગતી પ્રવૃત્તિ છે એના ઉત્પાદન માટે પણ સરોવરો ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર બે માર્ક્સમાં પ્રશ્ન પૂછે છે સરોવરની ઉપયોગિતા પૂછવામાં આવે છે પૂછે છે એવું આપણે ન કહી શકીએ પણ પૂછવામાં આવે છે ત્યાર પછી છે નદીઓનું આર્થિક મહત્ત્વ નદીઓનું આપણા જીવનમાં શું મહત્વ આર્થિક બાબતે એ કીધેલી છે તો માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્વ સૌથી વધુ છે કારણ શું તો કે માનવીનો ઇતિહાસ જ્યાંથી શરૂ થયેલો છે ને એ નદીના કિનારેથી શરૂ થયેલો છે ધોરણ સની અંદર તમે અભ્યાસ કરેલો આદિ માનવ ક્યાં વસવાટ કરતો તો કે નદી કિનારે એટલે માનવીનો જ્યાંથી ઇતિહાસ શરૂ થાય છે ને ત્યાંથી નદીનું મહત્વ છે એટલે ભારતની અંદર નદીઓનું ખૂબ જ વધારે છે વિદ્યાર્થી મિત્રો આપણે નદીના આર્થિક મહત્વ વાત કરી રહ્યા છીએ નદીઓનું પાણી કુદરતી સંસાધન છે કોણ આપણને કઈ સંપત્તિ છે તો કે કુદરતી સંપત્તિ છે કારણ કે કુદરતે આપેલી છે તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિ માટે અનિવાર્ય છે નદી ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે માનવીને પોતાના જીવનમાં નદીનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે છે માનવીની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ કોણે સંતોષે છે તો કે નદીઓએ ખેતી અને ઉદ્યોગનો વિકાસ નદીઓના કારણે થયો ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે કૃષિ પ્રધાન દેશની અંદર નદીનું મહત્ત્વ ખૂબ જ વધારે રહેલું આમ તો પ્રાચીન આપણું જોઈએ ઇતિહાસ કહી શકીએ તો ઇતિહાસથી જ નદી આપણને ઘણી મહત્ત્વની છે કે માનવીનો જે ખેતીનો આધાર છે એ નદી ઉપર છે અને ઉદ્યોગનો વિકાસ થઈ શક્યો છે એ નદીઓના કારણે જ થઈ શક્યો છે પ્રાચીન સંસ્કૃતિ પણ નદીઓને આભારી છે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ જોઈએ તો પણ એ નદીને આધાર આભારી રહેલી છે કારણ કે માનવ જે આદિમાનવ હતો એ નદી કિનારાની આસપાસ જ વસવાટ કરતો મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે જેમ કે દિલ્હી કોલકાતા અમદાવાદ ભરૂચ સુરત વગેરે આ શહેરો છે એ નદીઓના કિનારે વિકસ્યા છે ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદીઓએ પાયે ગણવામાં આવે છે કે ભારતનો ભારત એક કૃષિ પ્રધાન દેશ અને આ કૃષિ પ્રધાન દેશનો જો વિકાસ થઈ શક્યો હોય અને એનો પાયો જો હોય તો એ નદી છે આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે સિંચાઈ માટે જળવિદ્યુત તે તથા નૌકા વિહાર માટે થાય છે નદીના પાણીનો હાલના સમયની અંદર પીવામાં ઉપયોગ કરી શકાય છે સિંચાઈ માટેનો ઉપયોગ થઈ શકે છે જળ જળવિદ્યુત એટલે કે જળ વીજળી ઉત્પાદન કરવા માટે થઈ શકે છે અને બીજું નૌકા વિહાર ત્યાર પછી નદીનું પ્રદૂષણ એક આપણી ગંભીર સમસ્યા કહી શકાય કે હાલના સમયની અંદર જે આપણી લોકમાતા કહેવાતી એ અત્યારે છે તો કે પ્રદૂષણ દિવસે ને દિવસે નદીનું પ્રદૂષણ વધી રહ્યું છે તો એમાં જવાબદાર ફક્ત માનવી પોતે છે નદીના પાણીનો ઉપયોગ ઘરેલું કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે ઘરેલું એટલે પીવાના ઉપયોગ થઈ શકે છે નદીનું પાણી બીજું એ છે કૃષિ ખેતી માટે અને ઔદ્યોગિક ઉદ્યોગો માટે મોટાભાગનું પાણી છે આ ત્રણ પ્રવૃત્તિની અંદર વધારે ઉપયોગ થાય છે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ નદીઓ છે એ આપણી લોકમાતા છે તેને પવિત્ર પણ ગણીએ છીએ તમે પ્રાચીન ઇતિહાસ ભણો તો ખ્યાલ આવે કે નદી અને કેટલી પ્રવૃત્તિ ઋષિ મુનિઓના સમયથી છે એ નદીઓ છે એનું મહત્ત્વ ખૂબ જ વધારે રહેલું છે અને એને આપણે પવિત્ર ગણીએ છીએ તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ નદી આપણા માટે લોકમાતા છે પવિત્ર છે છતાં પણ નદીઓની અંદર ગંદુક પાણી જે મેલયુક્ત પાણી છે એ છોડવામાં આવે છે શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે શહેરનું જે આ ગટરનું પાણી છે એ એની આજુબાજુ જે નદી આવેલી એમાં ઠલવવામાં આવે છે ઉપરાંત શહેરનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ શહેરનો જે પણ કાંઈ કચરો છે એ સેમાં ઠલવવામાં આવે છે નદીમાં પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે જે આપણી લોકમાતા છે એ નદીના પાણી કે ગટરનું પાણી નદીઓમાં છોડવામાં આવે છે જે કચરો છે એ નદીઓમાં નાખવામાં આવે છે એટલે આજે આપણી નદીઓ છે એ ગટર સમાન બની ગઈ છે આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે કે લોકોને ઉદ્યોગોનું પ્રમાણ વધે એ પણ પસંદ છે અને બીજું શહેરીકરણ વધવાને કારણે માનવી તો વિકાસ તો થતો જાય પણ જે આપણો મૂળ પાયો છે કે એનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે કે એક ગુજરાતની વાત નથી ભારતની વાત ને રાષ્ટ્રીય સમસ્યા છે કે નદીનું પાણી દિવસે ને દિવસે પ્રદૂષિત થતું જાય છે નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે સરકાર છે જેટલો પણ નદીઓની અંદર કચરો હોય છે કચરો બહાર કાઢે તમે ગંગા નદીનો જે પ્રોજેક્ટ જોવો છો કે આ અબજો રૂપિયા સરકાર ખર્ચ કરી અને નદીઓને છે સ્વચ્છ બનાવી રહી છે આ સંદર્ભે સરકાર શ્રીની કામગીરીની સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે કે સરકાર તો એનું કામ કરે છે પણ લોકોનો જો સાથ સહકાર હોય તો એ કામ છે એ જલ્દીથી થઈ શકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો આપેલા છે તો જળ પ્રદૂષણ અટકાવવા માટે કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ કે જે પણ કઈ કચરો ફેંકે છે ફેંકનારા લોકો છે એને કડક નિયમો કે એને સજા થવી જોઈએ અથવા તો દંડ આપવો જોઈએ જેથી કચરો છે એ નદીઓની અંદર ફેંકે નહીં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળશુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ જે યોજના અમલમાં મુકાયેલી છે આ યોજના અંતર્ગત જે શુદ્ધિ નદીઓનું જે જળ છે ગંદુ થઈ રહ્યું છે અને શુદ્ધિકરણ માટે જલ્દીથી કાર્યક્રમોને અમલમાં મૂકવા જોઈએ ઔદ્યોગિક એકમે પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ ઉદ્યોગો છે એ ગંદુ પાણી નદીમાં ન છોડે એના માટે કડક નિયમો અને જે ઉદ્યોગે ગંદુ પાણી છોડેલું છે કાંઈ ઉદ્યોગને બંધ કરાવવો જોઈએ અથવા તો એને એટલો દંડ મૂકવો જોઈએ કે બીજી વખત એ ગંદુ પાણી છોડે નહીં ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ પાણી તો છોડે છે પણ જે એમાં રાસાયણિક એવા તત્વો ઝેરી રહેલા છે એ છોડે તો જે અંદર જળચળો આવ્યા છે એ પણ મૃત્યુ પામે છે દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ દરેક નાગરિકની ફરજી શરૂઆત છે એ દરેક નાગરિક કરે કે પોતે જ ધ્યાન રાખે કે પોતાના જ ઘરનો જે કચરો છે એ નદીમાં જવો જોઈએ નહીં ત્યાર પછી છે આટલું જાણવું ગમશે એનઆરસીપી નેશનલ રિવર કન્વર્શન પ્રોજેક્ટ શું છે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરવામાં આવી છે ગંગા નદીને શુદ્ધ કરવા માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે પાકી નોટમાં લખવાના છે અસ્તુ જય હિન્દ જય ભારત